સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત પાંડેસરા જીઆઈડીસીમાં આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના બનવા પામી છે. રાણી સતી મિલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગને પગલે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા ભયનો માહોલ સર્જાયો છે. રાણી સતી મિલમાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ લાગતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. આગને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે. જે દિવ્યેશ, સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસ, જે પ્રકારે શહેરભરમાં હાલ જે મિલોમાં આગ લાગવાનો સિલસિલો છે તે યથાવત હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ફરીથી પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના છે કે જ્યાં રાણી સતી મિલ છે અને રાણી સતી મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આસપાસમાં તમામ મિલો જે છે તે આવેલી છે અને તમામ મિલોમાં કાપડ, કેમિકલ તેમજ અલગ અલગ પ્રકારની જે ઉત્પાદન કરતી મિલો છે તે મિલો આવેલી છે અને તેના જ કારણે ભયનો માહોલ જોવા મળ્યો છે. આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો કે હાલ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ લેવાનો પ્રયાસ શરૂ કર્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આગ લાગી હતી, આગ લાગી કયા કારણોસર લાગી હતી હજી સામે નથી આવ્યું, પરંતુ આગ નીચેથી લાગી હતી ને ધીમે ધીમે ઉપરના જે ફ્લોર છે ત્યાં પહોંચી હતી. પતરાના શેડનું આ આખું કારખાનું બનાવવામાં આવ્યું છે અને તેના જ કારણે આગ જે છે તે લાગી હતી. કહી શકાય કે જે પ્રકારે ફાયર દ્વારા હાલ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક આગ જે લાગી છે તેમાં પાણીનો મારો ચડાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગને પગલે જો કે ભયનો માહોલ સર્જાયો છે. આસપાસના લોકોમાં પણ ભય ફેલાયો છે.